નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વર્ચ્યુઅલ કાર્યક્રમ ટ્રેનિંગ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સર્કિટ બ્રેકર સર્કિટ બ્રેકર વિશે આપણે આપણે આજે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું સર્કિટ બ્રેકર એટલે શું સર્કિટ બ્રેકર એટલે નામ જ તમને કહી દેશે કે સર્કિટને બ્રેક કરવી જ્યારે પાવર સિસ્ટમમાં કે પછી આપણા ઘરમાં ક્યારેય સર્કિટને કે પાવરને બ્રેક કરવાનો હોય જ્યારે જેમ કે આપણે ફ્યુઝ હોય છે જે ક્યારે યુઝ થાય છે તો કે ક્યારેક બહુ વધારે પડતો પાવર આપણે ઘરમાંથી લોડ લઈએ તો ફ્યુઝ બળી જાય છે એટલે સર્કિટ બ્રેક એક પ્રકારની સર્કિટ બ્રેક કરે છે એવી જ રીતે આપણે જ્યારે મોટા હાઈ પાવર માટે સર્કિટ બ્રેક કરવી હોય છે ત્યારે સર્કિટ બ્રેકરનો આપણે ઉપયોગ કરીએ છીએ અને સર્કિટ બ્રેકર પાછા બે પ્રકારના હોય છે જે લો વોલ્ટેજ માટે આપણે ઉપયોગ કરી શકીએ જે આપણે હાઉસવાઇ હાઉસમાં છે કે પછી ઇન્ડસ્ટ્રીયલ છે એ બધા માટે અને હાઈ પાવર માટે હાઈ વોલ્ટેજ સબસ્ટેશન હોય છે ઇન્ડસ્ટ્રીઅલ માટેના સ્પેશિયલ સબસ્ટેશન હોય છે કોઈપણ જનરેટિંગ સ્ટેશન હોય છે પ્લાન્ટમાં એ બધી જગ્યાએ આપણે સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરીએ છીએ હવે આપણે સ્ક્રીન પર જોશું આગળ સર્કિટ બ્રેકર સર્કિટ બ્રેકરનો દેખાવ કેવો હોય છે તો કે આ હાઈ પાવર માટેનું હાઈ વોલ્ટેજ સર્ક્યુટ બ્રેકર છે હવે સર્કિટ બ્રેકર એટલે છે શું એકચ્યુઅલી તો કે સર્કિટ બ્રેકર શું કામ કરે છે તો કે કરંટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ છે સર્ક્યુટ બ્રેકર પહેલાં તો એ શું કરે સ્વિચિંગ કરે ચાલુ બંધ આપણે નોર્મલ સ્વિચ હોય છે આપણી ઘરની એ સ્વિચ શું કરે છે કોઈ પણ વસ્તુ કે ટ્યુબલાઇટ છે પંખો છે ચાલુ બંધ કરે છે એ ટ્યુબલાઇટ પંખો તો નાની સ્વિચ કહેવાય આ એક પ્રકારની મોટી સ્વિચ છે હાઈ પાવર માટે હાઈ વોલ્ટેજ છે હાઈ કરંટ છે એને ઇન્ટરપ્ટ કરવા માટે આપણે સર્કિટ બ્રેકર નામ આપીએ છીએ મોટી સ્વિચને સર્કિટ બ્રેકર મે બે પર્પઝ માટે ઉપયોગી છે પેલું શું છે તો કે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન એટલે સામાન્ય કન્ડિશનમાં કે કોઈ પણ આપણે મેન્ટેનન્સ કરવું છે કે ઓપરેશન કે કાંઈ વર્ક છે બીજું તો એના માટે આપણે સર્કિટને ઓફ કરીએ છીએ કે મેઇન સ્વિચ આપણે બંધ કરીએ ને પછી કંઈ ઘરમાં વાયરિંગ કરવું હોય તો મેઇન સ્વિચ બંધ કરીને આપણે રિપેરિંગ કરીએ છીએ તો મેન્ટેનન્સ માટે આપણે સ્વિચિંગ કરીએ તેના માટે અને બીજું જ એ છે કે જ્યારે શોર્ટ સર્કિટ થાય ફોલ્ટ થાય મોટો ત્યારે કરંટ એકાએક વધી જાય તો આપણે અંદરની આપણા ઘરના ઇક્વિપમેન્ટ બચાવીએ તેવી રીતે સબસ્ટેશનમાં પણ મોટા ઇક્વિપમેન્ટ હોય છે એને બચાવવા માટે આપણે પાવરને ઓફ કરવો પડે છે એ પાવર ઓફ કરવા માટે આપણે મોટી મોટી સ્વિચ એક પ્રકારની લગાવેલી હોય છે જેને સર્કિટ બ્રેક કહેવાય છે સર્કિટ બ્રેકરનો પે મેઇન પરપઝ ખબર પડી ગઈ તો કે મેન્ટેનન્સ કરવું હોય ત્યારે સ્વિચિંગ કરવા માટે અને જ્યારે કોઈ પણ મોટો ફોલ્ટ થાય ત્યારે બધું બંધ કરી દેવા માટે આ બે મેઇન કામ છે સર્કિટ બ્રેકર સર્કિટ બ્રેકરની ડેફિનેશન શું છે એકચ્યુલી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ નેમા પ્રમાણે સર્કિટ બ્રેકરે એવી વસ્તુ છે કે એ ઓટોમેટિકલી ક્યારેય યુઝ કારણ વગરનું ક્યારેય ઓપરેટ ન થવું જોઈએ ઓટોમેટિક નોન ઓટોમેટિક કે ઓમ એક પ્રકારે સર્કિટ બ્રેકર ઓટોમેટિક જ છે કે જ્યારે કોઈ મોટો ફોલ્ટ આવે કે કરંટ વધારે આવી ગયો ત્યારે ઓટોમેટિક સર્કિટ બ્રેકર ઓપરેટ થઈ જાય છે અને ઓફ થઈ જાય છે જ્યારે સર્કિટ બ્રેકર ઓટોમેટિક ન ઓટોમેટિક હોય અને કારણ વગરનું ઓપરેટ થઈ જાય તો એનો ચાલે અને સર્કિટ બ્રેકર એના રેટિંગ પ્રમાણ હોય છે કે કેટલા એમ્પિયરનો કરંટ આવે ત્યારે ઓપરેટ ત્યાં સુધી ઓપરેટ થઈ શકે હવે કરંટ વધારે બહુ આવી ગયો અને સર્કિટ બ્રેકરની લિમિટને ક્રોસ થઈ ગયો તો આખું સર્કિટ બ્રેકર ડેમેજ થઈ શકે અને સર્કિટ બ્રેકર ડેમેજ થઈ જાય તો બહુ મોટી જાનહાનિ થાય સર્કિટ બ્રેકર ડેમેજ થાય એટલે આગળના ઇક્વિપમેન્ટ બધા હોય ટ્રાન્સફોર્મર છે આઇસોલેટર છે એમાં બધે સ્પાર્કિંગ થઈને આખું એ બળી જવાનો શક્યતા રહે છે અને સર્કિટ બ્રેકર એક એવી એવી જ વસ્તુ છે કે જે હંમેશા એના રેટિંગ મુજબ હોવી જોઈએ એના રેટિંગ કરતાં વધારે પણ નહીં અને ઓછી પણ નહીં સર્કિટ બ્રેકરના મેઇન કોમ્પોનન્ટ ક્યાં ક્યાં છે તો કે સર્કિટ બ્રેકરમાં પહેલાં તો એક ફિક્સ કોન્ટેક્ટ હોય અને મૂવેબલ કોન્ટેક એ કોન્ટેક શું કામ હોય તો કે જ્યારે કોઈ પણ સર્કિટ આપણે ચાલુ બંધ કરીએ સ્વિચ ચાલુ બંધ કરીએ ત્યારે એમાં એક કોન્ટેક હોય છે જે એક ફરી શકે એક નીચે તો ફિક્સ જ હોય ઉપર નીચે કરીએ એટલે એકવાર હલે એકવાર બંધ થઈ જાય એક હલી શકે એવો અને એક ફિક્સ એ બે કોન્ટેક તો જોઈ પછી ક્લોઝિંગ કોઈલ ક્લોઝિંગ કોઈલ એટલે સર્કિટ બ્રેકરને ક્લોઝ કરવા માટે એના બે કોન્ટેક હોય છે એ કોન્ટેક મૂવ થતા હોય છે હવે ક્લોઝ કરવા માટે ક્લોઝિંગ કોઈલ હોય છે અને ટ્રીપ ટ્રીપ કરવું એટલે કે જ્યારે ઓપન થાય જ્યારે સર્કિટ ખુલે ત્યારે એને ટ્રિપિંગ કોઈલની જરૂર હોય છે ટ્રિપિંગ કોઈલ શું હોય છે એક પ્રકારની ચાર્જિંગ હોય છે અને એક ક્યારેક ક્યારેક એમાં એક સ્પ્રિંગ જ હોય છે ટ્રીપિંગ સ્પ્રિંગ હોય છે એ સ્પ્રિંગ ઓપન થઈ જાય એટલે લૂઝ થઈ જાય એટલે ટ્રીપ થઈ જાય એટલે સર્કિટ બ્રેકર ઓપન થઈ જાય એટલે ટ્રીપિંગ કોઈલને ટ્રીપિંગ સ્પ્રિંગને ચાર્જ કરવા માટે ટ્રીપિંગ કોઈલ આખી હોય છે અને કોઈલને ચાર્જ કરવા માટે બેટરીની જરૂર પડે છે ડીસી બેટરી અને આર્ક ઇન્ટરપ્ટર આર્ક ઇન્ટરપ્ટર એટલે સર્કિટ બ્રેકર જ્યારે કોન્ટેક છૂટા પડે છૂટા પડે ત્યારે એક પ્રકારનો સ્પાર્ક થાય છે મોટો સ્પાર્ક એ સ્પાર્કને સ્પાર્ક થઈ સ્પાર્કને આર્ક કહેવામાં આવે છે એ સ્પાર્ક જ એક પ્રકારનું મેઇન આપણું મે કામ છે કે એ સ્પાર્ક આપણે દૂર કરવો સર્કિટ બ્રેકરમાં એક મેઇન એ જ છે કે સ્પાર્ક થયો તો એ સ્પાર્કને આપણે કેમ બંધ કરવો સ્પાર્ક કન્ટિન્યુ આપણે સ્વિચમાં જોતા હોય છે જનરલી તો એકવાર ઝીણો એવો તણખો કે સ્પાર્ક નાનો એવો થઈને એ બંધ થઈ જાય છે પણ મોટા હાઈ કરંટ માટે જ્યારે સ્પાર્કિંગ થાય તો એ સ્પાર્કિંગ બંધ નથી થતું કન્ટિન્યુઅસલી એ વીજળીની જેમ ચાલુ જ રહે છે કન્ટિન્યુઅસલી આર્ક થઈ છે હવે આર્ક એટલે શું હવે આપણે સમજશું પહેલાં તો જોઈએ કે લો વોલ્ટેજ સર્કિટ ને હાઈ વોલ્ટેજ લો વોલ્ટેજમાં આપણે જનરલી એમસીબી તમે ઘરમાં જુઓ છો એક પ્રકારનું સર્કિટ બ્રેકર છે એમસીબી એટલે મિનિએચર સર્કિટ બ્રેકર પછી રોબોટ જોવો છો તમે રોબોટ કહો છો એ ઈએલસીબી હોય છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર જ્યારે અર્થમાં ક્યાંય ફોલ્ટ આવે તો કે અર્થ લીકેજ સર્કિટ બોર્ડ એટલે અર્થ લીકેજ થયો હોય તો રોબોટ ઓટોમેટિક પડી જાય છે અને જ્યારે ક્યારેય આપની નુકસાની ન પહોંચે આપણે જાનની નુકસાની ન થાય અને હાઈ વોલ્ટેજ સર્ક્યુટ બ્રેકર એના ચાર પ્રકાર છે એર સર્કિટ બ્રેકર ઓઈલ સર્ક્યુટ બ્રેકર એસએફ સિક્સ અને વેક્યુમ આ બધાનો આપણે વિશેષ અભ્યાસ આગળ કરશું હવે સર્ક્યુટ બ્રેકરની મિકેનિઝમ શું છે તો કે ફિક્સ કોન્ટેક હોય એક મૂવિંગ કોન્ટેક હોય હવે ફિક્સ કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક્ટ સર્કિટ ઓપરેટ થાય ત્યારે બે છૂટા પડે છે આપણે જોયું સર્કિટ છૂટી પડ્યા બે કોન્ટેક્ટ જુદા પડ્યા એ જુદા પડ્યા એની વચ્ચે શું થાય છે આર્ક આર્ક એટલે મોટો સ્પાર્ક થાય છે એટલે સ્પાર્ક થાય છૂટા પડ્યા આર્ક થાય હવે આપણે એ સ્પાર્કને ધીમે ધીમે બંધ કરી દેવાનો તો એ બંધ કરવા માટે આપણે કોઈ પણ એક પ્રકારનું મીડિયમ જોશે મીડિયમ એટલે કે કોઈ પણ એક એવી કન્ડિશન કે એવું વાતાવરણ કે જ્યારે એના લીધે આર્ક ઠરી જાય સ્પાર્ક બંધ થઈ જાય એટલે એ મીડિયમને લીધે આપણે સર્કિટ બ્રેકરના જુદા જુદા પ્રકાર પાડીએ છીએ કે ઓઇલ સર્કિટ બ્રેકર એર સર્કિટ બ્રેકર એસ સિક્સ એ બધા હવે આર્ક એટલે શું આર્ક એટલે એવી વસ્તુ છે જ્યારે હવામાં બ્રેકડાઉન તમે આમાં આકૃતિમાં જોવો છો કે બે વાયર છૂટા છે અને એની વચ્ચે આખો સ્પાર્ક થયેલો છે કલરવાળો દેખાયેલું છે કે વીજળીની જેમ સ્પાર્ક થાય છે હવે એ સ્પાર્કને આપણે ત્રણ પદાર્થ આપણે જોયેલા છે પદાર્થની અવસ્થા તો કે ઘન પ્રવાહી અને વાયુ તો વીજળી એવો પદાર્થમાં આવે છે કે એનું કંઈ ડિફેન્ટ નથી એટલે એને પ્લાઝમા પ્લાઝમા સ્વરૂપ તમે જો તમે સાંભળ્યું હોય પ્લાઝમા એ છે કે વીજળી થાય અથવા સ્પાર્ક થાય એ ઇલેક્ટ્રિસિટીને આપણે પ્લાઝમા કહીએ છીએ એટલે જ્યારે હવાનું બ્રેકડાઉન થઈ આ ઇલેક્ટ્રોન્સ હોય આ વાયરમાં અને આ વાયરમાં બે ઇલેક્ટ્રોન્સ વચ્ચે બહુ એટલા વધારે ઇલેક્ટ્રોન્સ છે કે એને અહીંથી અહીંયા જઈ શકે છે તો સેના મારફતે તો કે હવાનું બ્રેકડાઉન કરીને હવામાં જે આયર્ન રહેલા હોય એને પીગાડીને આખા એના ગરમીથી અને એના વોલ્ટેજ દબાણથી આખે આખા ઇલેક્ટ્રોન એક બાજુથી બીજી બાજુ હવા દ્વારા જાય છે અને એને આર્ક કહેવામાં આવે છે હવે આપણે એના માટેનો એક વિડીયો જોઈશું કે આર્ક છે શું એકચ્યુલી સ્ક્રીનમાં જોશો તમે જો આ બતાવ્યું છે આ બે કોન્ટેક્ટ ખુલે છે ત્યારે ત્યારે આ વચ્ચે એક મોટો ધડાકો થાય છે કે આર્ક થાય છે વીજળી જેવું થાય છે આ આર્ક છે અને આને આપણે ક્વેન્ચ કરવાની એટલે કે ઠારવાની છે કે આર્ક કઈ રીતે બંધ થઈ જવી જોઈએ આ જેમ આર્ક વધતી જશે તેમ સિસ્ટમ ખોરવાતી જશે સિસ્ટમમાંથી સર્કિટ બ્રેકર જો વર્ક નહીં કરતું હોય તો આ આ ઉદાહરણ એનું છે કે જ્યારે સર્કિટ બ્રેકર ઓપરેટ થયેલ નથી સર્કિટ બ્રેકર અને આ આઇસોલેટર આ આઇસોલેટર ત્યાં છૂટું પડેલું છે આઇસોલેટર છૂટું પડે ને ત્યારે પહેલાં સર્કિટ બ્રેકર બંધ થઈ જવું જોઈએ પછી આઇસોલેટર ખુલવું જોઈએ પણ આમાં એવું આ કેસમાં એવું છે કે સર્કિટ બ્રેકર ઓપરેટ થઈ શક્યું નથી પ્રોપરલી અને ઓપરેટ ન થઈ શકે એટલે સીધું આઇસોલેટર ખુલી ગયું આઇસોલેટર ખુલી ગયું અને આ આર્ક વચ્ચે આખી આખી વીજળી થઈ ગઈ છે અને પછી આપણી સિસ્ટમ આપણી બગડી શકે છે એટલે એ આપણે ધ્યાન રાખવું પડે કે સર્કિટ બ્રેકર ક્યારેય મિસપ્લેસ ન થાય કે ઓપરેટ મિસ મિસ ઓપરેટ થઈ જાય કે માલ ફંક્શન થઈ જાય એવું ન થવું જોઈએ સ્ક્રીન આપણે જોઈશું કે આ એમ ધીમે ધીમે હવે આપણે બધા સર્કિટ બ્રેકરનો અભ્યાસ કરજો તો કે એમસીબી લો પાવર સર્કિટ બ્રેકર લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર એમસીબી માં શું હોય છે તો કે આપણે એક પ્રકારની સાદી સ્વિચ જ હોય છે અને બહુ વધારે પડતા પાવર માટે કે વધારે વોલ્ટેજ માટે ઉપયોગ નથી થતી તે જનરલી ઘરના ઘર માટે કે ઇન્ડસ્ટ્રીયલ માટે નાના નાના પાવર માટે એમસીબી નું કામ એ જ છે કે નું કામ અને એમસીબી નું કામ બે એક પ્રકારે જોવા જઈએ તો સરખું જ છે એમસીબી માં શું હોય છે કે ક્યારેય ફોલ્ટ થાય તો એમસીબી ઓટોમેટિક ઓવર કરંટને લીધે પડી જાય છે એમસીબી પડી જાય એટલે એમસીબી પડી જાય એટલે શું થાય આ સ્વિચ છે આ સ્વિચ તમે ઓપરેટ ઓન ઓફ કરો છો ત્યારે શું થાય છે એમસીબી ચાલુ થાય બંધ થાય હવે જ્યારે એમસીબી ચાલુ હોય ત્યારે તો નોર્મલ પાવર આનો છે એમસીબી ઓટોમેટિકલી બંધ ક્યારે થઈ જાય તો કે જ્યારે ઓવરલોડ થઈ ગયો છે કે ઓવર કરંટ આવે છે ત્યારે એમસીબી બંધ થઈ જાય છે એમસીબી બંધ થઈ જાય વળી પાછી તમે ચાલુ કરો તમને ખબર પડી કે એમસી બંધ થયો એટલે ક્યાંક ઓવરલોડ કે ક્યાંક ફોલ્ડ થયેલો છે હવે તમે રિપેર કરી નાખ્યું કમ્પ્લીટ કરી નાખું પછી એમસી બીને પાછી જ તમે ઓન કરી દો એટલે કન્ટિન્યુઅસલી હોય એમ થઈ જાય અને જ્યારે ફ્યુઝમાં શું થાય તો ફ્યુઝ એકવાર બળી ગયો હવે પાછો રિપ્લેસ જ કરવો પડે ફ્યુઝ માટે તો કાંઈ એવું સ્વિચ આવતી નથી એટલે ફ્યુઝને રિપ્લેસ કરવો પડે ને એમસી તો જનરલી ઓન ઓફ ઓન ઓફ કરી શકો એટલે તમારે ગમે તેટલા ઓપરેશન કરો ગમે તેટલા ગમે તેટલી વાર એમસીબીને ઓપરેટ કરો ત્યારે કોઈ પ્રોબ્લેમ પડતો નથી જ્યારે ફ્યુઝ તો દર વખતે નવો જ બદલાવો પડે છે એમ ફ્યુઝ કરતાં આપણે એમસીબીનો વધારે ઉપયોગ કરીએ હવે એમસીબીમાં કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન શું છે તો કે આ પોઈન્ટ છે જે આપણે ચાલુ બંધ કરીએ છીએ આ તો નોબ ખબર જ છે તમને બધા હવે એની અંદર શું હોય છે એક મેઇન કોન્ટેક હંમેશા સર્કિટ બ્રેકરમાં એક મેઇન કોન્ટેક જ જવાના હોય છે કે એક ફિક્સ કોન્ટેક્ટ હોય એક મૂવિંગ કોન્ટેક હોય કોઈ એક કોન્ટેક ફિક્સ જ હોય કોન્ટેક્ટ મીન્સ કે ટર્મિનલ તમે છેડા આપો છો આ એક છેડો અહીંયા ઉપર આવેલ અહીંથી નીચેથી આવે છે ઇનકમિંગ ટર્મિનલ અને આઉટગોઈંગ ટર્મિનલ બે ઉપર નીચે બે છેડા હશે એની વચ્ચે છે મેઇન કોન્ટેક આવે મેઇન કોન્ટેકમાં આ નીચેની બાજુ દર્શાવેલો છે આ ફિક્સ કોન્ટેક છે ફિક્સ કોન્ટેક એટલે એ હલી હલી નહીં શકે સ્ટેબલ સ્ટેબલ રહેશે અને ઉપરનો આ બીજો કોન્ટેક છે એ ડાયનેમિક અથવા મૂવિંગ કોન્ટેક એ ઉપર નીચે થશે હવે અહીંથી તમે નોપ ઊંચો કરો એટલે આ કોન્ટેક નીચે જશે એટલે કોન્ટેક નીચે જશે એટલે આ સોલેનોઇડ સોલેનોઇડ કયો કે સ્પ્રિંગ કયો એક પ્રકારનું પ્લન્જર આ પ્લન્જર ટાઈપ હોય છે એટલે આ આખું પ્લન્જર ઉપર હોય જશે અને સ્પ્રિંગ દબાઈ જશે અને આ કોન્ટેક નીચે અડી જશે હવે ઓટોમેટિક પડી જાય એમસીબી જ્યારે કે પછી અથવા તમે કાંઈ કામ માટે બંધ કરો ત્યારે જો પાવર વધારે હશે તો બે મેઇન કોન્ટેક છે એ બે વચ્ચે આર્ક થશે આર્ક થશે એટલે અહીંયા આખે આખી વીજળી થશે અને આ આર્કને લીધે આ સ્પ્લિટર હશે આ આર્ક આગળ આગળ વધતી જશે આગળ વધતી જાય એટલે મોટી થતી જાય પછી આ આપેલા છે આ સ્પ્લિટર અને આર્ક સ્પ્લિટર કહેવામાં આવે છે આર્ક સ્યુટ અથવા આર્ક સ્યુટ અથવા સ્પ્લિટર એ શું કરે તો કે આર્ક હશે મેઇન કોન્ટેક અને ફિક્સ કોન્ટેક એ બે વચ્ચે થતી હશે એટલે જેમ જેમ આમ આર્ક મોટી થશે તેમ આની અંદર જતી જશે એટલે આર્ક સ્પીટર છે ને આર્કની પહોળાઈ લંબાઈ વધારશે આર્કને લાંબી કરશે આર્કને લાંબી કરે એટલે શું થઈ આર્કનો રેજિસ્ટન્સ વધતો જાય એટલે રેજિસ્ટન્સ વધે એટલે ઓટોમેટિકલી થોડા ટાઈમમાં આર્ક બંધ થઈ જશે આમાં એ જ રીતે દર્શાવેલું છે કે આ આર્ક ચેમ્બર છે આખી જ્યાં આર્ક થતી હોય છે પછી આ ફિક્સ કોન્ટેક છે આ મુવિંગ કોન્ટેક એ તો તમને ખબર પડી ગઈ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોટેક્શન હવે આપણે જોયું કે આ ચાલુ બંધ કરીએ ને તો એમસીબી આપણે પાડી શકીએ જ્યારે ઓટોમેટિકલી કોઈ પણ ઓવરલોડ થઈ ગયો અથવા વધારે પડતો કરંટ ચાલુ થઈ ગયો તો ત્યારે ઓટોમેટિકલી એમસીબી પડી જાય છે એનું ઈ કઈ રીતે તો ઓટોમેટિક એમસીબી પડી જાય એના માટે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે આ સ્ટ્રીપ છે આ મેગ્નેટિક સ્ટ્રીપ આવેલી છે જે બાયમેટાલિક સ્ટ્રીપ કહેવામાં આવે છે જ્યારે બહુ વધારે પડતો ઓવરકરંટ થઈ જાય ત્યારે સ્ટ્રીપ છે ઓટોમેટિકલી આની અરે આમ કનેક્ટ થઈ જાય ઉપર આ જે આખી આખી પટ્ટી છે મેટલની એ મેટલની સ્ટ્રીપ આખી ઉપર ચડી જાય અને ઉપર વહી જશે એટલે આ પ્લન્જર ખેંચાઈ જશે અને પ્લન્જર ખેંચાઈ જશે એટલે ઓટોમેટિક આપણી એમસીબી બંધ થઈ જશે આ આપણી એમસીબીમાં વર્ક આપણે જઈનું હવે હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર આ તો બધા આપણે જોયું એ લો વોલ્ટેજ માટેની હતી એમસી બી હવે હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકરમાં ક્યાં ક્યાં તો કે ઓઇલ સર્કિટ બ્રેકર આવે વેક્યુમ સર્કિટ બ્રેકર એરબ્લાસ્ટ અને એસેફ સિક્સ આ બધા ટાઇપ્સ આપણે જોઈએ તો સેના મુજબ હોય છે તો કે આ ટાઈપ્સ બધા આપણે ક્વૅચિંગ મીડિયમ આર્ક આપણે કેમ બંધ કરવી એના મુજબ હોય છે આપણે આ બધા પ્રકાર પહેલાં આપણે ઓઇલ સર્કિટ બ્રેકરનો અભ્યાસ કરશું ઓઈલ સર્કિટ બ્રેકર અગિયાર કેવીથી સાતસો પાંસઠ કેવી સુધી વપરાય છે અત્યારે જનરલી ક્યાંય ઓઇલ સર્કિટ બ્રેકર બહુ ઓછા વપરાય છે કે અત્યારે તો લેટેસ્ટ ટેકનોલોજી મુજબ એસએફસી સર્કિટ બ્રેકર અને વેક્યુમ સર્કિટ બ્રેકર એ બે જ વપરાય છે પણ પહેલાં જ્યારે આ બે એસેફ સિક્સ અને વેક્યુમની શોધ નથી થઈ ત્યારે ઓઇલ સર્ક્યુટ બ્રેકર વપરાતા જૂના હવે એના બે પ્રકાર આવે છે ઓઇલ સર્ક્યુટ બ્રેકરના બલ્ક ઓઇલ સર્ક્યુટ બ્રેકર અને મીડિયમ ઓઇલ સર્કિટ બ્રેકર મિનિમમ અથવા મીડિયમ એમાં બે પ્રકાર છે બલ્ક ઓઇલમાં વધારે પડતું હોય છે એ આપણે આગળ જોઈએ હવે હવે ઓઇલ સર્ક્યુટ બ્રેકરમાં હું શું હોય છે કે જ્યારે આ બે કોન્ટેક હોય છે એક મૂવિંગ કોન્ટેક આ અને આ ફિક્સ કોન્ટેક જ્યારે કોન્ટેક છૂટા પડે ત્યારે બે વચ્ચે જે આર્ક થાય છે એ આર્કને ખારવા માટે આપણે ઓઈલનો ઉપયોગ કરીએ છીએ ઓઇલ ઓઇલ કેવું હોય છે તો કે ઓઇલ સ્પેશિયલ પ્રકારનું હોય છે આપણા ગાડીમાં આવે એ પ્રકારનું ઓઈલ નથી હોતું આ મિનરલ ઓઇલ કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મરનું ઓઇલ હોય એ પ્રકારનું ઓઇલ હોય છે એટલે એ ઓઈલમાં જ્યારે આર્ક થશે ત્યારે ઓઈલમાં ઓઇલમાં થોડાક બબલ થશે એટલે પરપોટા થશે અને આ ઓઇલ થોડુંક બળી જશે થોડુંક ઓઇલ બળી જશે અને ઓઇલની પ્રોપર્ટી એવી હોય છે જેની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ બહુ વધારે હોય છે એટલે ધીમે ધીમે ઓઈલમાંથી આર્ક ઠંડી પડતી જશે ઓઇલની અને બંધ થઈ જશે આ મિનિમમ ઓઇલ સર્ક્યુટ બ્રેકર છે જે તમે જોઈ શકો છો કે આમાં બધા કોન્ટેક જ છે મોટાભાગે આ ઉપર ઓપર કોન્ટેક અને નીચે કોન્ટેક હવે આ બે ટર્મિનલો છે આપણે અહીંયા જોયું આખે આખે ઓઇલ ભરેલું છે આ બલ્ક ઓઇલ સર્ક્યુટ બ્રેકર છે આમાં વધારે પડતું હોય બલ્ક ઓઇલ એટલે વધારે માત્રામાં ઓઈલ હોય છે અને આ મિનિમમ ઓઇલ એમાં બહુ ઓછું ઓઈલ હોય છે અને જે ઓઈલ ફક્ત ખાલી અહીંયા કોન્ટેક સેપરેશન થતાં હોય કોન્ટેક છૂટા પડતા હોય એટલી જ જગ્યામાં હોય છે એટલે મિનિમમ ઓઇલ સર્ક્યુટ બ્રેકર હંમેશા મોટા ભાગે ઓછા પાવર હોય ઓછા વોલ્ટેજ હોય ત્યાં જ ઉપયોગ થાય છે જ્યારે બલ્ક ઓઇલ સર્ક્યુટ બ્રેકર સાતસો કેવી છે ચારસો કેવી બસો કેવી ત્યાં ઓઇલ સર્કિટ બ્રેકર જે વપરાય છે એ હંમેશા બલ્ક ઓઇલ સર્ક્યુટ બ્રેકર છે હવે બલ્ક કોઇલ સર્કિટ બ્રેકર તમે આ ફિગરમાં જોઈ શકો છો કે આ આખે આખી ટેન્ક છે આ ત્રણે ત્રણ સર્કિટ બ્રેકર છે ત્રણ ફેઝના જુદા જુદા આ મેઇન ઇન્સ્યુલેટરની બુશિંગ છે આ બધા બુશિંગ હવે આખી ટેન્ક છે કોન્ટેક સેપરેશન આ ટેન્કમાં વચ્ચે થતાં હોય છે અને આખી ટેન્ક ઓઇલની ભરેલી હોય છે એટલે આખું આ બલ્ક કોઇલ સર્કિટ આનું વજન બહુ વધારે હોય છે અને આમાં ઓઇલ પણ બહુ વધારે માત્રામાં જોઈ છે અને આખી આ સર્કિટ બ્રેકરમાં ઓઇલ હોય છે ઓઇલ પ્રેશરાઈઝ હોય પ્રેશરાઈઝ નથી હોતું જનરલી એમને ભરેલું હોય છે ઓઇલની આપણે એક આખી પેનલ હોય છે કે કઈ રીતે કંટ્રોલિંગ કરવું કે ઓઇલ કેટલું છે આમાં ઓઇલનું લેવલ શું છે ઓઇલ કેવું છે ટેસ્ટ કરવા માટે એમાં એ પણ ખબર પડી જાય કે ઓઇલ જૂનું થઈ ગયું છે કે એમાં વધારે પડતી અશુદ્ધિ આવી ગઈ છે કોન્ટેક સેપરેશનથી સર્કિટ બ્રેકર ઓપરેટ થઈને તો એ બધું આપણે અહીંયા પેનલ બોર્ડમાંથી જોઈ શકીએ છીએ હવે આ બહુ હાઈ પાવર માટેનું છે અલ્ટ્રા હાઈ વોલ્ટેજ કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ માટેની સરક્યુટ બ્રેકર છે ત્રણે ત્રણ બલ્ક ઓઇલ આ એક બીજી આકૃતિ છે તમે જોઈ શકો છો હવે ઓઈલ સરક્યુ બ્રેકરના એડવાન્ટેજ શું છે એડવાન્ટેજમાં એવો જોવા જવું તો ઓઇલ શું હોય ડાયલેક્ટ્રિક સિસ્ટન એની વધારે છે બરાબર પછી એક કોસ્ટલી હાઈ કોસ્ટ નથી હોતી એની ઓઈલ બહુ એટલું બધું મોંઘું નથી હોતું અને ઇઝીલી અવેલેબલ હોય છે એટલે આપણે કોઈપણ જગ્યાએ ઓઇલ જોતું હોય તો ઓછા સસ્તામાં અને વધારે માત્રામાં મળી રહે છે અને બ્રેકિંગ કેપેબિલિટી એટલે વાઇડ રેન્જ બ્રેકિંગ કેપેબિલિટી એટલે કે આપણે ઓઇલ જ્યારે આર્ક થાય છે ત્યારે આર્કની કેપેસિટી કે વધારે વોલ્ટેજ છે તો કે એની કેપેસિટી કેટલી કે સેવન સિક્સટી ફાઇવ છે તો કે બહુ મોટું ઓઇલ જોઈ છે વધારે પડતું ઓઇલ અને કેપેસિટી એની કે આર્કને ઠારી નાખવાની ઓઇલમાં વધારે હોય છે એટલે હવે આપણે જઈશું ડિસએડવાન્ટેજ ડિસએડવાન્ટેજ શું છે તો કે એનું ધીમું ઓપરેશન હોય છે સ્લોર ઓપરેશન એટલે ધીમે ધીમે એને આર્કને ઠારવા માટે ઓઇલમાં વીસ વીસથી પચીસ સેકન્ડ સુધી ટાઈમ લાગે વીસથી પચીસ સેકન્ડ એટલે બહુ વધારે ટાઈમ કહેવાય ઓમ તમને ઓછો લાગે પણ આ સર્ક્યુટ બ્રેકર વસ્તુ એવી છે કે એનું ઓપરેશન વધીને બેથી ત્રણ સેકન્ડમાં પૂરું થઈ જવું જોઈએ બેથી ત્રણ સેકન્ડ કરતાં વધારે થાય તો આપણી સિસ્ટમ ધીમે ધીમે ડાઉન થઈ જાય અને ડાઉન થઈ જાય તો આગળ બીજા સબસ્ટેશનમાં ફોર્ટ આગળ પહોંચી શકે અને ત્યાં પ્રોબ્લેમ ક્રિએટ કરે અને પણ એક બીજો ડિસએડવાન્ટેજ એ છે કે મેન્ટેનન્સ કોસ્ટ આવ્યો છે મેન્ટેનન્સ કોસ્ટ આવ્યો એટલે કે આપણે ધીમે થોડા થોડા ટાઈમે ઓઇલ બદલાવતું રહેવું પડે પછી ચેન્જ કરવું પડે ચેક કરવું પડે અને બીજું એ છે કે હાઈલી ઇન્ફ્લેમેબલ એટલે જો ક્યારેય સ્પાર્ક મોટો થઈ જાય કે બીજી કાંઈ નુકસાની થાય તો આખે આખું ઓઇલ સળગી ઉઠે અને નુકસાન વધારે કરે અને રિસ્ક ફાયર હોય વધારે એટલે કે આખા સબસ્ટેશનમાં આગ લાગી શકે હવે વેક્યુમ સર્ક્યુટ બ્રેકર વેક્યુમ સર્ક્યુટ બ્રેકરમાં શું હોય છે આ લેટેસ્ટ સર્ક્યુટ બ્રેકર છે હમણાં વેક્યુમ વેક્યુમ એટલે ત્યાં હવા જ ન હોય કાંઈ ન હોય હવા આખે આખી એની ખેંચી લેવા હોય છે જેવી રીતે તમે લેમ્પમાં જુઓ લેમ્પની અંદર લેમ્પને ફોડો ત્યારે અવાજ આવે છે એ અવાજ શું કામે તો કે લેમ્પમાં અંદર હવા હોતી નથી ત્યાં વેક્યુમ હોય છે હવે તમે ફૂટી જાય એટલે બહારની એટમોસ્ફિયરની વાતાવરણની હવા સુધી અંદર જાય એ જગ્યામાં કે જ્યાં લેમ્પમાં હવા નહોતી ત્યાં એટલે ત્યારે અવાજ આવે છે હવે વેક્યુમ સર્કિટ બ્રેકરમાં એવી જ રીતે હોય છે કે આખી એક વેક્યુમ ચેમ્બર હોય છે એની અંદર વેક્યુમ ચેમ્બરમાં કોન્ટેક હોય છે અને કોન્ટેક સેપરેટ થાય ત્યારે વચ્ચે વેક્યુમ આવે છે હવે એ વેક્યુમ સર્ક્યુટ બ્રેકર અત્યાર સુધીમાં ત્રણથી ત્રણ તેત્રીસ કેવી સુધીમાં બનાવેલા આવે છે એનાથી વધારે પાવરવાળી વોલ્ટેજવાળી જ્યાં જરૂરિયાત હોય ત્યાં વેક્યુમ બ્રેકર ઉપયોગ નથી થતા અને એનું પ્રેશર હોય છે દસની માઇનસ છ ઘાત એટલે અત્યારનું વાતાવરણનું ટેમ્પરેચર એક બાર આપણે ગણીએ છીએ આપણા જનરલ વાતાવરણમાં એક બાર ટેમ્પ એક બાર હોય છે પ્રેશર એના કરતાં દસ લાખ ગણું ઓછું પ્રેશર આમાં વેક્યુમ સર્કિટ બ્રેકરમાં હોય છે હવે વેક્યુમ સર્કિટ બ્રેકર કેવી રીતે કામ કરે છે તો કે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એની વેક્યુમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે આર્કને ઠારવાની અને આર્કને એરને કન્ડક્ટ કરવાની જે ઇલેક્ટ્રોનને મૂવ કરવાની એની સ્ટ્રેન્થ બહુ વધારે હોય છે એટલે ધીમે ફટાફટી આર્કને ઠારી શકે છે વેક્યુમ સર્ક્યુબ્રેકર અને ગ્રેજ્યુઅલી એમાં મેટલ હોય છે વેક્યુમ સર્ક્યુબ્રેકરમાં આ કોન્ટેક તમે જુઓ આ કોન્ટેક્ટ છે આમાં કોન્ટેક બતાવેલા છે આ એની આ આખી આને ઇન્ટરેપ્ટર કહેવાય વેક્યુમ ઇન્ટરેપ્ટર અને આ કોન્ટેક્સ બતાવેલા છે એ કોન્ટેક્સ મેટલના હોય છે એ જે મેટલના હોય છે એ બહુ નજીક નજીક રાખવામાં આવે છે આપણે મૂવ આપણે કોન્ટેક્ટ સેપરેટ થાય ત્યારે એ વચ્ચેની જગ્યા બહુ ઓછી હોય છે કારણ કે ત્યાં વેક્યુમ હોય છે અને વેક્યુમ આપણે બહુ વધારે મોટી જગ્યામાં આપણે ક્રિએટ કરી શકતા નથી એટલે વેક્યુમ ચેમ્બર બહુ નાની હોય છે એટલામાં જ હોય છે તમે જોઈ શકો છો અને જ્યારે આર્ક થાય ત્યારે એનું ટેમ્પરેચર બહુ વધારે હોય છે એ ટેમ્પરેચર વધારે હોવાને લીધે મેટલ મેટલ હોય છે એ ધીમે ધીમે મેટલ ખવાતી જાય છે એટલે કે છૂટું પડતું જાય છે એમાંથી એ ઓગળતું જાય છે અથવા બાષ્પીભવન થતું જાય ડાયરેક્ટ એટલે એ મેટલને લીધે અહીંયા વચ્ચે અશુદ્ધિ આવે છે અને એ એક ડિસએડવાન્ટેજ છે કે ગ્રેજ્યુઅલી મેટર મેટલના વેપર મેટલ વેપર એટલે કે મેટલ છે એનું ડાયરેક્ટ હવામાં થઈ જાય છે કન્વર્સન એટલે એ અહીંયા અશુદ્ધિ ઉત્પન્ન કરે છે એક એનો ડિસએડવાન્ટેજ છે આ વર્કિંગ કેમ કરે તો કે મે એક આ ફિક્સ કોન્ટેક હોય છે આ નીચેનો છે એ મૂવિંગ કોન્ટેક હોય છે અને વચ્ચે છે એ સિરામિક ઇન્સ્યુલેટર છે બેલોસ આ અહીંયા બારની બાજુ ઇન્સ્યુલેટર આવે અને આ બેલોઝ બેલોઝ એટલે એક પ્રકારની સ્પ્રિંગ જ હોય છે જ્યારે મૂવિંગ કોન્ટેક હોય છે જ્યારે ઉપર નીચે થાય ત્યારે આ બેલોઝ એટલે કે સ્પ્રિંગ એ ઉપર નીચે થાય અને આનું બહુ આનું આની વચ્ચે જગ્યા બે કોન્ટેક વચ્ચે જગ્યા હોય છે એમાં તમને બતાવી છે બહુ એટલે બહુ ઓછી હોય છે એક એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર મેક્સિમમ હોય છે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટરથી ક્યારેય વધારે જગ્યા હોતી નથી નહીં તો પછી આપણે વેક્યુમ ક્રિએટ કરવું અઘરું પડી જાય હવે આકૃતિમાં બતાવેલું જ છે કે આ વેક્યુમ ઇન્ટરપ્ટર છે અને આખું બ્રેકર બે આખું કનેક્ટેડ છે આ ઇન્ટરપ્ટર એટલામાં આવી જાય છે અને આ છે એ બધા ઇન્સ્યુલેટર અને હિટ સિંક આ ઉપર નીચે આ બે વસ્તુ દર્શાવેલી છે હીટસિંક છે જે બહુ વધારે પડતી ગરમી થાય તો ત્યાં હિટ ડિસિપેટ થઈ જાય છે મોઈંગ કોન્ટેક ફિક્સ કોન્ટેક અને બેલોઝ બેલોઝને લીધે શું થાય તો કે કોન્ટેક ઉપર નીચે થઈ શકે અને ઝડપથી કે આપણે ઠારી શકીએ અને એડવાન્ટેજ એડવાન્ટેજ એટલે આના ફાયદા શું છે તો કે આમાં ક્યાંય આગનો ભય રહેતો નથી કોસ્ટ આની બહુ ઓછી હોય છે મેન્ટેનન્સ કોસ્ટ પછી આર્કિંગ ટાઈમ વેરી લો આર્કિંગ ટાઈમ આપણે બહુ ફટાફટી એને બંધ કરી શકીએ છીએ સર્ક્યુટ બ્રેકરને થોડી વાર આર્ક થાય તો ઠરી જાય છે વેક્યુમ સર્ક્યુટ અને સાયલેન્ટ અને વાઇબ્રેશનલ ઓપરેશન લેસ વાઇબ્રેશનલ એટલે બહુ આમાં અવાજ નથી આવતો એર સર્ક્યુટ બ્રેકર હોય તો એમાં એરનો અવાજ આવે છે પછી ઓઇલ હોય તો ઓઇલમાં તો ન આવે એર સર્ક્યુટ બ્રેકરમાં બહુ એર બ્લાસ્ટ હોય તો એમાં બહુ આખા કમ્પ્રેસર ચાલુ થાય કમ્પ્રેસર બંધ થાય અને બહુ ધડાકા થાય એવો અવાજ આવે છે સર્ક્યુટ બ્રેકરમાં વેક્યુમ સર્ક્યુટ બ્રેકરમાં એક કાંઈ પ્રોબ્લેમ રહેતો નથી અને ડ્યુટ્યુ વેક્યુમ કોન્ટેક્ટ રીમેન ફ્રી ફ્રોમ કોરોજ વેક્યુમ હોય છે અંદર કાંઈ હવા હોતી નથી એટલે એને કાંઈ કાટ લાગવાનો કેવો કાંઈ ભય રહેતો નથી અને બીજી કાંઈ વધારે અશુદ્ધિ એમાં જઈ જઈ શકતી નથી ડિસએડવાન્ટેજ એના એ છે એનો મેઇન પ્રોબ્લેમ એ છે કે એની કોસ્ટ વધારે હોય છે કારણ કે વેક્યુમ ક્રિએટ કરવામાં હંમેશા બહુ કોસ્ટલી ઇક્વિપમેન્ટ યુઝ થાય વેક્યુમ એટલે કે ત્યાં શૂન્ય અવકાશ કરવામાં વધારે પ્રોબ્લેમ પડે છે અને મેટલ વેપર મેટલ વેપર ક્રિએટ થાય એટલે ત્યાં ધીમે ધીમે આપણા કોન્ટેક્ટ્સ ખવાતા જાય છે એટલે કોન્ટેક ધીમે ધીમે થોડો બહુ જજા ઓપરેશન થાય એટલે કોન્ટેક્સ ચેન્જ કરવા પડે છે અને હાઈ કોસ્ટ એન્ડ સાઇઝ રિક્વાયરમેન્ટ ફોર હાઈ વોલ્ટેજ હાઈ વોલ્ટેજ આપણે અત્યારે તેત્રીસ કેવી સુધી બનાવે છે હવે એનાથી વધારે કેવી માટે બનાવો હોય તો કે એકસો બત્રીસ કેવી માટે બનાવો હોય તમારે તો એના માટે હાઈ કોસ્ટ કોસ્ટ વધી જાય છે એની અને સાઇઝ પણ વધી જાય છે હવે આ વેક્યુમ સર્કિટ બ્રેકર આપણે અભ્યાસ કર્યો હવે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર જોઈશું એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર એટલે શું સર્કિટ બ્રેકર વિથ એર બ્લાસ્ટ એટલે એરબ્લા આખા હવા જ્યારે કોન્ટેક સેપરેટ થાય છે મેઇન કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક અને ફિક્સ કોન્ટેક એની વચ્ચે આખું આર્ક થાય છે ત્યાં આર્કમાં એરનો બ્લાસ્ટ કરવામાં આવે છે એક પ્રકારની જોરથી એર પાસ કરવામાં આવે છે એટલે એર પાસ કરે એટલે આર્ક ધીમે ધીમે ઠરી જાય પવનથી બહુ વધારે પડતી એરના એરબ્લાસ્ટમાં શું હોય છે વેક્યુમ સર્કિટ બ્રેકર કરતાં આમાં એક ફાયદો છે કે કાર્બોનાઇઝેશન એટલે મેટલ ખવાતી નથી એમાં કંઈ એ ફાયદો છે પછી ઓલવેઝ ડ્રાય ક્યારેય આ એરબ્લાસ્ટ સર્કિટ બ્રેકરને એ હવા આપીએ ત્યારે હંમેશા એ સૂકી હવા હોવી જોઈએ વાતાવરણની એને ન ચાલે તે વાતાવરણની હવામાં હ્યુમિડિટી હોય એટલે ભેજ હોય છે પણ આપણે આ જે એરબ્લેસ સર્કિટ બ્રેકરમાં એર આપવાની એ હંમેશા સૂકી હવા આપવાની હોય છે એટલે એના માટે એક એરેન્જમેન્ટ કરેલી છે એના માટે એર રિઝર્વ એર આ તમે જોઈ શકો છો એર રિસિવર એમાં શું હોય છે કમ્પ્રેસરથી પહેલાં એક આખી ટેન્ક ભરી દેવામાં આવે છે કમ્પ્રેસરથી આખી એરની ટેન્ક અને પછી એને આખા સર્કિટ બ્રેકર આરે કનેક્ટ કરવામાં આવે છે સર્કિટ બ્રેકરના બહારના ઇન્સ્યુલેટર તમે જોઈ શકો છો પછી આ મૂવિંગ કોન્ટેક્ટ છે આ મુવિંગ કોન્ટેક્ટ છે આ ફિક્સ કોન્ટેક્ટ ફિક્સ કોન્ટેક્ટ છે આ મૂવિંગ કોન્ટેક્ટ હવે એની વચ્ચે જ્યારે આર્ક થાય છે ત્યારે આ કોન્ટેક આખા અંદર આવી જાય છે અને અહીંયા સુધી અડી જાય છે ફિક્સ કોન્ટેક હવે જ્યારે છૂટું પડે ત્યારે આર્ક સીધી વધતી જાય છે અને વધારો વધતી જાય એના માટે અહીંથી વાલ્વ છે જે આ વાલ્વ દ્વારા બધું ટેન્કમાંથી પવન કે એર જોરથી ફૂંકાઈને સીધી અહીંયા આવી જાય છે એટલે આર્ક ધીમે ધીમે ઠરી જાય છે હવે આમાં જ્યારે એર બ્લાસ્ટ સર્ક્યુબ્રેકર બહુ મોટું કેપેસિટીનું હોય જ્યારે ચારસો કેવી છે કે પછી સેવન સિક્સટી ફાઇવ કેવી હોય ત્યારે નીચેથી બધી જે અહીંયા કમ્પ્રેસ્ડ એર હોય એ ઉપર આવે અહીંયા જ જો આપણે જો પેલા આ મેઇન કોન્ટેક છે એક આ કેસરી કલરમાં બતાવેલ છે તે ફિક્સ કોન્ટેક છે અને આ બ્લેક કલર છે જે બે બાજુ એ મૂવિંગ કોન્ટેક્ટ છે હવે મૂવિંગ કોન્ટેક્ટ જે છે એ અહીંયા સ્પ્રિંગ સાથે કનેક્ટેડ છે આ રાઉન્ડ શેપ તમે જોઈ શકો છો આ સ્પ્રિંગ સાથે કનેક્ટ છે જ્યારે બહુ કમ્પ્રેસ્ડ એર આવે બહારથી ત્યારે આખા આખા મૂવિંગ કોન્ટેક છે બે છૂટા પડી જાય છે એટલે આ કોન્ટેક અહીંયા વયો જાય અને આ કોન્ટેક્ટ આ બાજુ હવે એ છૂટું પડી ગયો એટલે આ ફિક્સ કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક બે વચ્ચે આર્ક ઉત્પન્ન થાય હવે આર્ક ઉત્પન્ન થશે એટલે શું થશે કે એને ઠારવા માટે આપણે અહીંથી એરનો બ્લાસ્ટ કરીએ છે એર બ્લાસ્ટ અહીંયા છૂટા પડી ગયા છે એટલે હવે એર આગળ જશે હવે આગળ જશે અને ઉપર આવશે ઉપર આવશે એટલે અહીંયા પિસ્ટન લગાવેલા છે એ પિસ્ટનથી આપણે આ એક્સટર્નલ રેઝિસ્ટન્સ કનેક્ટ કરી શકીએ આ પિસ્ટન આમ ઉપર મૂવ થશે એટલે આ અહીંયા કનેક્ટ થઈ જશે આ કનેક્ટર છે ઓક્ઝિલરી કોન્ટેક અને આ આખા આખા બે મોટા રજિસ્ટર મેઇન કોન્ટેક આ ટર્મિનલ સાથે કનેક્ટ થઈ જશે અને કરંટ ઘટાડી દેશે આ એરબ્લાસ્ટર બ્રેકરના તમે ફોટો જોઈ રહ્યા છો આ ઉપરના જે બધા છે બતાવેલા છે આ એ રજિસ્ટર છે અને આ અહીંયા કોન્ટેક હોય છે આ એક સાથે પાંચ આખી સ્ટ્રિંગ છે જે લગાવેલી છે એક મોટું સરક્યુબ બ્રેકર છે આ બહુ વધારે પડતું આ સાતસો ને પાસઠ કેવી માટે વપરાતું હશે આ બીજો એક આ એમ બતાવેલા છે આ એમ આકાર એ દર્શાવે છે કે ઉપરના રેજિસ્ટન્સ કઈ રીતે જોઈન્ટ થાય છે અહીંથી નીચેથી આ આખી આખી એર કમ્પ્રેસ એરની ટેન્ક હોય છે એ એર ટેન્ક આ કમ્પ્રેસર દ્વારા આખે આખી પહેલાં ભરી દેવામાં આવે છે નોર્મલ ઓપરેશન નોર્મલ ડેઝ દરમિયાન પછી જ્યારે ક્યારેક ફોલ્ટ આવે તો આખો કમ્પ્રેસરમાંથી એર અંદર જાય છે અને અહીંયા આપણા કોન્ટેક્ટ સેપરેટ થતા હોય છે જ્યાં ત્યાં ફૂંકાઈને આર્ક ઠરી જાય છે હવે આપણે એર સર્કિટ બ્રેકરનો અભ્યાસ પૂરો હવે એસેફ સિક્સ સર્કિટ બ્રેકર એસએફ સિક્સ સર્કિટ બ્રેકરમાં શું હોય છે એસેફ સિક્સ એટલે કે સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ એક સલ્ફરનો પરમાણુ અને છ ક્લોરીન ફ્લોરિનના પરમાણુ એ ગેસ એક એવી પ્રકારનો છે કે જે એનું બ્રેકડાઉન સ્ટ્રેન્થ બહુ વધારે હોય છે બ્રેકડાઉન સ્ટ્રેન્થ એટલે કે હવામાં એનું બ્રેકડાઉન ધીમે ધીમે થાય અને આર્કને ફટાફટી ઠંડી કરે હવે આપણે સ્ક્રીન પર જોશું તે પ્રમાણે એસએફસી સર્ક્યુટ બ્રેકરમાં શું હોય છે તો કે બે પોઈન્ટ આઠ કિલોગ્રામ પર સેન્ટીમીટર્સના પ્રેશરથી એસએફસી સર્ક્યુટ બ્રેકરમાં ગેસ ભરવામાં આવે છે અને એનો ફાયદો શું છે તો કે એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ હવા કરતાં ડબલ હોય છે એટલે કે હવામાં જે રીતે જી સ્પીડે તમે આર્ગ ઠારી શકો છો એના કરતાં એસેપ્સિક સર્કિટ બ્રેકરમાં તમે ઝડપથી એના એના અડધા ટાઈમમાં તમે આર્ગ ઠારી શકો છો એસેપ્સિક સર્કિટ બ્રેકરનો ફાયદો એ છે કે એમાં બાય પ્રોડક્ટ્સ કંઈ છે નહીં અને એ બધું ભેજનું અસર એને થતી નથી અને ભેજ આપણે અંદર જા દેવાનો જોતો નથી પણ આ તો ભેજની અસર હવા કરતાં હવામાં આપણે ઓછી ઓછો ભેજ હોય છે અને એસએફ સિક્સમાં તો હાવ હોતો જ નથી આકૃતિમાં બતાવેલ છે એ પ્રમાણે આ ફિક્સ કોન્ટેક છે આ મુવિંગ કોન્ટેક છે મોઈંગ કોન્ટેક અહીંયા સુધી આવે છે પછી જ્યારે છૂટું પડે ત્યારે આ પ્રેશર વન વન આખી ટેન્ક હોય છે એ એસએફ સિક્સ ગેસ નીકળાયેલી હોય છે એટલે એસએફ છૂટું પડે એટલે સીધો એસએફ સિક્સ ગેસ અહીંથી પ્રેશરાઈઝડ હોય છે એટલે સીધું આમ બહાર નીકળશે અને આપણી આર્ક થઈ જઈ હશે એને ઠારી નાખશે હવે આ પોફર ટાઈપ એસએફ સિક્સ ટાઈ સર્કિટ બ્રેકરનો એક પ્રકારનો ટાઈપ છે પોફર ટાઈપ એનું કન્સ્ટ્રક્શન એની ચેમ્બર મુજબ છે એટલે હવે બતાવેલું છે કે આ ફિક્સ કોન્ટેક આ ફિક્સ કોન્ટેક આ મૂવિંગ કોન્ટેક જ્યારે કોન્ટેક છૂટો પડે ત્યારે આખે આખી તમને ચેમ્બર બતાવેલી છે ડોટેડ ડોટેડ ત્યાં એસએફ સિક્સ ગેસ ભરેલો હોય છે જ્યારે ઓપ ઓપરેટ થયા મૂવિંગ કોન્ટેક આમ અંદર જશે બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો આવી રીતે એ આખું પિસ્ટન મૂવિંગ થશે અને જ્યાં આ અહીંયા સ્લીટ હોય છે હાવ નાનકડી એવી જગ્યા સ્લીટ એટલે કે બહુ ઓછી જગ્યા કાણું હોય છે એવું એટલે ત્યાંથી આ પ્રેશરાઈઝડ ગેસ બહાર નીકળે છે ઓપન થઈને અને બહાર નીકળે એટલે પ્રેશરથી ફૂલ પ્રેશરથી અહીંયા બે મુવિંગ કોન્ટેક અને ફિક્સ કોન્ટેક વચ્ચેની આંખને ઠારી નાખે છે આ એ જ રીતે દર્શાવે છે કે આ સ્લીટ હોય છે એમાંથી એસએફસી ગેસ બહાર નીકળે છે અને મૂવિંગ કોન્ટેક અને ફિક્સ કોન્ટેક વચ્ચેની આંખને ઠારી નાખે છે આ વેસિફિક્સ ગેસનું આ સર્ક્યુટ બ્રેકરનું ઉદાહરણ આ જે હોય છે આ બીજું તમે ઇન્સ્યુલેટર જોવો છો આમાં કન્ટિન્યુઅસલી એક આ અહીંયા તો કોન્ટેક સેપરેટ થઈ છે જ્યારે આ નીચેની બાજુ છે એ હાઈ પાવર રજિસ્ટર છે એરબ્લાસ્ટ સર્ક્યુટ બ્રેકરમાં આપણે જોઈએ એવી જ રીતે આમાં પણ રજિસ્ટર જોડેલા હોય છે કે એ જ્યારે કનેક્ટ થાય ત્યારે આપણા કરંટને ધીમે ધીમે કરીને બંધ કરી દે છે રજિસ્ટર અહીંયા આ વધારાના બે રજિસ્ટર છે એ બધા આ કે આખી સર્ક્યુટ બ્રેકરની લાઈન છે એટલે કે જ્યારે બસ બાર હોય છે સાથે કનેક્ટ ત્યારે એડવાન્ટેજ કે શું ફાયદા છે એના તો કે સુપીરિયર આર્ક ક્વિન્ચિંગ પ્રોપર્ટી એટલે આર્ક ક્વિન્ચિંગ એટલે આર્ક ઠારવાની પ્રોપર્ટી સૌથી વધારે સારામાં સારી એસેફ સિક્સમાં અને આ કોઈ પણ વોલ્ટેજ લેવલ નાના નાનાથી માંડીને હાયર અને અલ્ટ્રા હાઈ હાઈ વોલ્ટેજ હોય ત્યાં પણ યુઝ કરી શકે છે ક્યારેય આમાં આ ગેસ એવો હોય છે કે એ સળગતો નથી એટલે સળગવા તો નથી એટલે ફાયરનો ક્યારેય વય રહેશે નહીં મેન્ટેનન્સ ઓછું હોય છે બહુ ફાઉન્ડેશન ઇઝી છે પછી લો વોલ્ટેજ ઓવર વોલ્ટેજ પ્રોબ્લેમ ક્યારેય નહીં થાય આમાં એસએફસી ગેસ હોય એટલે અને કાર્બન ડિપોઝિટ જેવું કાંઈ કાર્બન તો કાંઈ આવતો નથી એમાં ક્યાંય મેટલ એવું કંઈ આવતું નથી ગેસ જ હોય છે એટલે કાંઈ એવી વધારાનો કચરો કે અશુધી નહીં ઉત્પન્ન થાય અને ઇન્ફ્લેમેબલ ગેસ નથી ઇન્ફ્લેમેબલ નહીં એટલે કે આમાં ક્યારેય શોક તમે આગ લાગે તો એ ગેસ સડક છે નહીં ક્યારેય ગેસ સીધો હવા સાથે ભળી જશે અને છૂટો પડી જશે આગ લાગે તો આગ લાગવાનો તો કાંઈ આમાં પ્રશ્ન નથી રહેતો અને બીજું એ છે કે એસેપસિક્સ ગેસ ઝેરી વાયુ નથી પાછો નોન ટોક્સિક છે એટલે ક્યારેય બહાર નીકળી ગયો ને કોઈના શ્વાસમાં વયો ગયો તોય પણ કોઈને પ્રોબ્લેમ રહેશે નહીં આ એસએફસીક્સના હવે આપણે ડિસએડવાન્ટેજ એટલે શું આના ગેરફાયદો ગેરફાયદો એ છે કે કોસ્ટલી છે વધારે પણ એકવાર આપણે ઇન્સ્ટોલ કરી દઈએ પછી એમાં મેન્ટેનન્સ કોસ્ટ હાવ ઝીરો હોય છે એફસી ગેસ રિકન્ડિશન આફ્ટર એવરી ઓપરેશન કે પાછું એને જસ્ટ પ્રેશરાઈઝ કરી દેવાનો આપણે એસએફસી ગેસને ખાલી પાછો એકવાર ઓપરેટ થઈ ગયો પછી એને બીજી વાર ભરવો પડે છે એ એક બીજો એક ગેરફાયદો છે કે ગેસ પૂરો થઈ જાય ગેસ થોડાક ટાઈમમાં પછી ચેક કરવો પડે કે કેટલો છે નથી બસ એક ગેરફાયદો છે હવે એસએફસીક્સ ગેસના ઉદાહરણ જોઈએ કે આ બ્રેકર કઈ રીતનું દેખાય છે તો કે ટી છે હંમેશા બે બાજુ કોન્ટેક હોય છે અને નીચેથી પ્રેશરાઇઝ એસએફસીક્સ ગેસ આવે છે આ કન્ટિન્યુઅસલી હવે સરક્યુ બ્રેકરનો વિડીયો જોઈએ આપણે કે સર્કિટ બ્રેકર કેટલા પ્રકારના છે કઈ રીતે હોય છે અને કેમ કામ કરે છે સ્ક્રીન પર જોશું આપણે હવે સર્કિટ બ્રેકર આ આપણી ઘરે ઉપયોગમાં આવી શકે તેવા સર્કિટ બ્રેકર એમસીબી છે કે નાનકડી સર્કિટ બ્રેકર એ એક પ્રકારની પ્રોટેક્શન ડિવાઇસ જ છે એટલે એ સર્કિટ બ્રેકરમાં આવે પછી આ સબસ્ટેશનમાં કઈ રીતે સર્કિટ બ્રેકર આ બતાવેલું છે એરબ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે આ પણ એરબ્લાસર ક્યુબ્રેકર છે અને એની ટેન્ક નીચે તમને દર્શાવી શકે અને શોર્ટ ટાઈમમાં આર્કને ઇન્ટરપ્ટ કરી શકે એટલે ઠારી શકે છે હાઉ ડઝ ઇટ વર્ક કેમ કામ કરે છે તો કે સેપરેશન થયું આ કોન્ટેક છૂટા પડી ગયા કોન્ટેક છૂટા પડે એટલે શું થશે આર્ક થશે અને આર્ક ધીમે ધીમે ઓલવાઈ જશે આપણી ઘરે યુઝ થઈ બસો વીસ વોલ્ટ માટેના અને જ્યારે આ બીજે હોય છે તે હાઈ પાવર માટેના હવે આર્ક થઈ શકે એ તમે જોઈ શકો છો આ ટેમ્પરેચર આનું વધારે હોય છે અને એને લીધે આપણે ડિસ્ટન્સ વધારે રાખવું પડે છે કોન્ટેકમાં એસેફ સિક્સ સર્ક્યુટ બ્રેકર એનું આર્ક ચેમ્બર કયું રીતે હોય છે આમાં કઈ રીતે આર્ક થઈ છે કેમ કોન્ટેક્ટ છૂટા પડે છે એ બતાવે છે ફિક્સ કોન્ટેક્ટ છે આ મૂવિંગ કોન્ટેક્ટ છે જ્યારે છૂટું પડે ત્યારે એસેફ ગેસ એમાં વચ્ચે ફ્રેશરથી આવે છે અને સીધી આર્કને ઓલવી નાખે છે ઇલેક્ટ્રોન થાય છે પાવર છે હવે એ પાવર ધીમે ધીમે આર્કનું સ્વરૂપ લેશે જો આ કોન્ટેક છૂટા પડે છે અને આર્ક આગળ વધે છે આર્ક થયેલી તમે જોઈ શકો છો હવે એસએફસી ગેસ જ્યારે આથી બારથી આવશે ત્યારે આર્કને છૂટો પડે અને જો કન્ટિન્યુઅસલી આર્ક ચાલુ રહેશે તો ત્યાંનું ટેમ્પરેચર વધી જશે અને તો આપણા કોન્ટેક બગડી જશે એટલે કોન્ટેક્ટ બગડી જશે તો આખું સર્કિટ બ્રેકર ફેલ જ ગણાશે એટલે એના કોન્ટેક્ટ આપણે બદલાવ પડે હવે આપણે સર્કિટ બ્રેકર કઈ રીતે વર્ક કરે છે એ સમજીએ હવે સર્કિટ બ્રેકર ફેઇલ થાય તો શું થાય સર્કિટ બ્રેકર ફેઇલ ઓર એને લીધે કયા કયા પાવર સિસ્ટમમાં કે સબસ્ટેશનમાં ફોલ્ટ આવી શકે કે કેવી જાનહાની થઈ શકે એના માટેનો એક વિડીયો જોઈશું આપણે જો આ સર્કિટ બ્રેકર જ્યારે ઓપરેટ નથી હોય ને ત્યારે આઇસોલેટર એમને ખુલી જાય ત્યારે આવી રીતની આગ લાગી શકે છે સર્કિટ બ્રેકરનું ઓપરેટ થવું ટાઈમ પર એ હંમેશા ખૂબ જ જરૂરી હોય છે એટલે સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ મેન્ટેનન્સ તો કરવાનું હોય કે ન હોય પણ મેન્ટેન ને ચેક કરતું રહેવું પડે કે સર્કિટ બ્રેકર ઓપરેટ છે કે નથી નહીં તો બહુ મોટા પ્રોબ્લેમ થઈ શકે છે આ જમ્પર ઉડી ગયા તમે આ જોઈ શકો છો કે આ આઇસોલેટર એરેસ્ટ છે એ બગડી ગયું છે ત્યાં ગયું છે આ સરકિટ બ્રેકરના લીધે આખું ટ્રાન્સફોર્મર બળી ગયું છે એનો વિડીયો તમે જોઈ શકો છો કે આખું સબસ્ટેશન જ સળગી ગયું એવું સમજી લ્યો એમાં એમાં પણ એર એર બ્લાસ્ટ એર બ્લાસ્ટ હોય તો અલગ વાત છે અને બલ્ક હોય સર્કિટ બ્રેકર તો આખું ઓઇલ જ બળી જાય છે આ સર્કિટ બ્રેકરને લીધે આખા આખા કોન્ટેક્ટ્સ બધા બળી ગયા છે આજે આપણે જોયું કે સર્કિટ બ્રેકરના કેટલા પ્રકાર છે કેટલા ટાઈપ્સ છે શું આર્ક આર્કને આર્ક એટલે શું કેટલી કેવી રીતે એને ઠારવી કેટલી પ્રકારના સર્કિટ બ્રેકરને અને કેટલા કયા મીડિયમને લીધે આપણે આર્કને ઠારી શકીએ છીએ એ વિશે અભ્યાસ કર્યો તમે સાંભળ્યો એ બદલ આભાર થેન્ક યુ